સમાજમાં પોલીસનું કામ કાયદો વ્યવસ્થાને જાળવવાનું છે પણ જો આજ પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ સામાન્ય નાગરિકને ગાળો બોલીને લાતો મારીને ધાક ધમકી આપે તો કેવું જ શું સુરેન્દ્રનગરના વઢવાણમાં આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જેનાથી સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી ગઈ છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ

ફરિયાદમાં ફરિયાદમાં ભોગ બનનાર લેખિત જણાવ્યું હતું કે દ્વારા તેમને જોરાવર નગર પોલીસ મથકે બોલાવી પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ બે ત્રણ થપ્પડ મારવામાં આવ્યા હતા તેમજ અન્ય બે પોલીસ કર્મીઓ જે સિવિલ ડ્રેસમાં હતા તે કર્મચારીઓ દ્વારા સતીષભાઈને પકડી રાખવામાં આવ્યા હતા આ સાથે જ ડીવાયએસપીએ કીધું હતું કે મારા સમયકાળ દરમિયાન જો કોઈ જગ્યાએ દેખાઈશ તો જાનથી મારી દઈશ આ બાબતની સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી જાડેજા અને બે પોલીસ કર્મી સહિત ત્રણની સામે આઈપીસીની કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ તથા એકસો ચૌદ મુજબ શનિવારના રોજ ફરિયાદ દાખલ કરાઈ છે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ સુરનગર પોલીસ દ્વારા મારી અટકાયત કરી અને ડીવાયસપી ઓફિસે લઈ ગયા ડીવાયસપી ઓફિસે જઈને ડીવાએસપી સાહેબે બુલાબૂલી ગારો દીધી તેમજ મને દારથી પંદર લાફા માર્યા અને પાછળના ભાગમાં મારું ઓપરેશન થયેલું હતું ત્યાં પણ બે પાતા માર્યા તેનાથી ટૂંક મને ઓપરેશનના ભાગમાં દુઃખ દુઃખ રહ્યું છે મામલતદાર સાહેબે પછી વઢવાણ પોલીસ સ્ટેશને મને અટકાયત કરીને રાખ્યું અને ત્યાંથી મને મામલતદારમાં મામલતદારમાં અમારી રજૂઆત કરી અને ખોટો અમારી ઉપર કેસ થયો એ સાબિત થયું મામલતદાર પાસે પણ એટલે વગર જામીને પણ છોડી દીધા એટલે અત્યારે અમે હોસ્પિટલમાં અમારા ખાલના ભાગમાં પડદો ફાટી ગયો છે ડોક્ટર અને અત્યારે હાલ એડમિટ કરવાના હવે જોઈએ જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત ડીવાય સામે ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે પણ આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જો ખરેખર ડીવાય કક્ષાના અધિકારીએ આવું કર્યું હશે તો ખૂબ ચિંતાજનક છે કેમ કે ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને અભિવ્યક્તિની આઝાદી આપવામાં આવી છે તો દરેક પોલીસ કર્મીઓએ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ